गुड मॉर्निंग धोरण एक विषय गुजराती ओके नेक्स्ट वीडियो में आप धोरण पाठ नौ सुधी भणी गया हवे आज आप पाठ नौ स्टार्ट करीशू बराबर छे दस नंबर नो तो आपणा पाठनुं नाम शुं छे वड़दादा ओके शुं नाम छे वड़दादा तो तमे बधाए वड़नुं झाड जोयुं छे वड़नुं झाड बधाए जोयुं हशे ओके आपणे ज्यारे गाम जईए छीए गामडे तो गामडे वड़नुं झाड होय छे ગામનો પાદર હોય છે ત્યાં વડ હોય છે ઓકે ત્યાં મંદિર હોય છે વડ હોય છે અને વડનું ઝાડ મોટું ઘટાદાર હોય છે ઉનાળામાં આપણે વડ નીચે બેસીએ ને તો આપણને સરસ મજાનો છાંયડો મળે છે બરાબર તો સૌથી પહેલાં આપણે CW કરીશું અને આજની તારીખ માર દો 24/2/21 અને બુધવાર તમારી ચોપડી છે ને એ ચોપડીની અંદર પેજ નંબર છે 113 હવે આપણે આજે આ વાર્તા જોઈશું તમારે બધાનું ધ્યાન ચોપડીમાં અને આપણે વાર્તા સાંભળીશું જોવા છે ને સરસ મજાનું વડનું ઝાડ છે જો કેવું મોટું ઘટાદાર ઝાડ છે ને અને ઝાડની નીચે એક દાદા બેઠા છે અને એમની પાસે બે નાના નાના બાળકો બેઠા છે તો આપણે વાર્તા જોઈશું જતીન એના દાદા સાથે ફરવા ગયો ગામના પાદરે એક મોટું ઝાડ તેણે જોયું ઝાડ હતું વડનું વડ જોઈ જતીન રાજી થઈ ગયો લાલ લાલ ટેટા જોઈ જતીને કહ્યું દાદાજી આ શું છે દાદાજી કહે આ વડ દાદાનું ફળ છે જતીન દાદાના ખભા ઉપર બેસીને પાન જોવા લાગ્યો વડ દાદાને તો મોટા મોટા પાન હતા પાન પણ લીલા લીલા છમ વડ દાદાનું થડ તો ખૂબ જાડું હતું જતીને થડને બાથ ભરીને પણ થડ બાથમાં ન આવ્યું શું હતું જતીન તેના દાદા સાથે ક્યાં ગયો હતો ફરવા અને ફરતા ફરતા એ ગામના પાદરે પહોંચ્યા ત્યાં એક સરસ મજાનું મોટું ઝાડ હતું એ ઝાડ શાનું હતું વડનું ઝાડ જોઈ અને જતીન તો ખૂબ ખુશ થઈ ગયો તેના પર લાલ લાલ ટેટા જોઈ જતીને દાદાજીને પૂછ્યું કે દાદાજી આ શું છે તો દાદાજી કહે છે કે આ તો વડ દાદાનું ફળ છે વડની ઉપર સરસ મજાના લાલ લાલ ટેટા લાગી છે બરાબર છે હા પછી જતીન દાદાના ખભા ઉપર બેસીને પાન જોવા લાગ્યો વડના પાન તો કેવા હોય છે મોટા મોટા અને લીલા લીલા છમ જેવા હતા વડનું થડ તો ખૂબ જાડું હતું જતીને વડના થડને બાથ મારવાની કોશિશ કરી પણ એના બાથમાં થડ આવ્યું નહીં બરાબર છે ત્યાર પછી પાછળનું પેજ ફેરવીશું આપણે પછી જુઓ વડલા ઉપર જતીને નજર નાખી તો એની ડાળ ઉપર એક વાંદરો બેઠો હતો કોણ બેઠું હતું એક વાંદરો બેઠો હતો વડના ઝાડ પર પાદરે એક કેસુડાનું ઝાડ પણ હતું બીજું શાનું ઝાડ હતું વડની સાથે કેસુડાનું ઝાડ પણ હતું કેસુડા જોઈને જતીન રાજી રાજી થઈ ગયો જતીનની નજર વડદાદાના થડ નીચે પડી તો વડદાદાનો આ ભાગ જમીનની અંદર જતો હતો જતીને એ ખેંચીને જોયું પણ ખેંચાયું નહીં એના દાદાએને પૂછ્યું દાદાજી આ શું છે દાદાજીએ જવાબ આપ્યો આ વડનું મૂળ છે ઉપરથી લટકતા દેખાતા પણ મૂળ જ છે ઉપરથી લટકતા દેખાતા પણ મૂળ જ છે એમને વડવાય કહેવાય વડના ઝાડની અંદર વડવાય હોય છે શું હોય છે વડવાય તો એને જે મૂળ દેખાતા હોય એને શું કહેવાય વડવાય તમે બધાએ વડનું ઝાડ જોયું છે જો ના જોયું હોય તો તમારે મમ્મીને પૂછવાનું છે કે મમ્મી અમને વડનું ઝાડ દેખાડે બરાબર છે વડના ઝાડની અંદર બધે આજુબાજુ મૂળ લટકતા હોય છે જોવા હોય તમારી સ્વાધ્યાય પોથી છે ને એમાં તમને બતાવીશ જુઓ આ સરસ મજાનું વડનું ઝાડ છે અને વડના ઝાડની ઉપર જે લાલ લાલ ટેટા લાગે છે ને એ આવી રીતના હોય છે જુઓ અને જે ઝાડ પરથી નીચે લટકે છે ને એને શું કહેવાય વડવાય ઓકે આવી રીતે જતીને લટકીને જોયું એને હિંચકા ખાવાની ખૂબ મજા પડી જે આ વડની ઝાડની અંદરથી જે વડવા લટકે છે એને પકડીને આપણે હિંચકા પણ ખાઈ શકીએ છીએ ઓકે હવે આજે તમારે છે શું કરવાનું છે આ વાર્તા ખાલી ધ્યાનથી એક વખત વાંચવાની છે શું કરવાનું છે વાર્તા એક વખત વાંચવાની છે અને તમારી નોટમાં એક વખત વાર્તા લખવાની છે નોટની અંદર આ વાર્તા કેક વખત લખવાની છે આપણે આવું સરસ મજાનું વડનું ઝાડ દોરવાનું છે તમારે અને એમાં લીલો રંગ પૂરવાનો છે ઓકે હું તમને છે ને વડનું ઝાડ પાડીને પણ બતાવીશ ઓકે એટલે તમારે શું કરવાનું છે
આપણે હેડિંગમાં લઈશું વડદાદા, તારીખ લખીશું, પછી પાઠનું પાઠ લખીશું અને વડનું ચિત્ર દોરીશું. ઓકે, આજે આપણે અહીં સુધી ભણીશું અને પછીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.